શહેરના નવાપરા વિસ્તારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ સામે આવેલ ગુજરાત ઓટો ગેરેજમાં દિવાલમાં બોખાર ઉપાડી અંદર પ્રવેશી રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાનું હારૂનભાઈએ જણાવ્યું હતું. તેમની બાજુમાં આવેલ ગેરેજના પતરા તોડી ઉપરથી પ્રવેશ કરી ત્યાંથી પણ ચોરી કરી હતી. આજુબાજુની દુકાનના તાળા તોડી તેમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ગુજરાત ઓટો ગેરેજના માલિક હારૂનભાઈએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બને છે, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી કરી હતી. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. નામ તમારું? હારૂનભાઈ, ગેરેજવાળા. હારૂનભાઈ, કયો વિસ્તાર છે ને શું છે? નવાપરા ટેકનિકલ હાઈસ્કૂલ પાસે છે ગેરેજ, છે ગુજરાત ઓટો. અને અહીંયા આપણે દુકાનનું બાખોડું પાછળથી પાડી, જાડિયામાંથી બારી તોડી અને અંદર આવ્યા છે અને 8-10 હજાર રૂપિયાની ચોરી કરી ગયા છે. બાજુમાં બીજી દુકાનવાળાને 8-10 હજારની ચોરી કરી ગયા ઉપરથી આવીને. બીજા દુકાનના તાળા તોડીને અંદર કબાટ બબાટ તોડીને લગભગ 3-4 દુકાનમાં આજુબાજુમાં ચોરી થઈ ગઈ છે. તો પોલીસ સદતન પેટ્રોલિંગ કરે ને એટલા કટકામાં, તો થોડી રાહત રહેવું છે. અવારનવાર અહીંયા ચોરી થાય છે આ કટકામાં. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.